જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા પ્રકરણ 5 સ્વાધ્યાયના પ્રવેશનો બીજો દાખલો એટલે કે સ્વાધ્યાયનું 9મો આપણે દાખલો શરૂ કરીએ છીએ. 8મો આપણે આગળના ભાગમાં જોઈ ગયા. તો સેમ પ્રક્રિયા, પહેલા આપણે એક વસ્તુ બુક લઈ લેશું, હવાલા ટીક કરશું અને પછી હવે હું દાખલો ગણાવવાનો શરૂઆત કરું છું. પણ દાખલો ગણશું એ પહેલા અહીંયા આપણે બે વસ્તુ શોધવી પડશે. આઠમા દાખલાની અંદર એવી કોઈ અટપટા હવાલા હતા નહીં એટલે આપણે એની ગણતરી નહોતી કરી, પરંતુ અહીંયા આપણે ત્યાગનું પ્રમાણ, મેં તમને કહ્યું હતું કે પ્રવેશની અંદર આપણે કયું પ્રમાણ શોધવું પડશે, ત્યાગનું. તો અહીંયા આપણે ત્યાગનું પ્રમાણ શોધશું, બરાબર. અને ત્યાર પછી જો કોઈ હવાલો ડિફિકલ્ટ આવશે તો આપણે એની ગણતરી જોઈ લઈએ. તો પહેલા સૌ પ્રથમ આપણે અહીંયા ત્યાગનું પ્રમાણ કઈ રીતે શોધવું એ જોઈએ. તો ત્યાગના પ્રમાણ માટેનું આપણે પ્રકરણ નંબર 4ની અંદર જોઈ ગયા હતા, ભાગીદારનો ત્યાગ, જૂનો ભાગ માઇનસ નવો ભાગ. અહીંયા આપણને જૂનું પ્રમાણ આપેલું છે, 1:1 રકમમાં જશે, જોઈ લેજો. નવું પ્રમાણ છે 4:3:3. હવે આપણે એનું પ્રમાણ શોધીએ તો આસ્થાનો ત્યાગ, જૂનો ભાગ માઇનસ નવો ભાગ. અને લસા લેતા પણ મેં શીખવેલા છે કઈ રીતે લસા લેવાય, બરાબર. અને અહીંથી પછી આપણે અહીંયા 10 લસા લેવા માટે 2ને 5થી ગુણાવવા પડે અને 10ને 1થી, એટલે અહીંયા 5, એટલે કે જે ગુણક છે એ અને અંશ, એટલે 5 × 5 અને 4 × 4, 5 માંથી 1, આ રીતે આપણને અહીંયા ત્યાગ મળે છે. એ જ રીતે આપણે આહનાની પણ ગણતરી કરીએ એટલે આપણને કેટલું મળે છે, 2. તો ત્યાગનું પ્રમાણ કેટલું મળ્યું આપણને, 1:2. આ રીતે આપણે દરેક દાખલાની અંદર ત્યાગનું પ્રમાણ શોધવું પડે. પરંતુ પહેલું મેં તમને કીધું હતું કે ઓલી પેલી 6 રીતો આપેલી છે આપણને, એમાંથી કોઈ પણ 1 રીત હશે. મોટાભાગે આ જ પ્રમાણે આપણે ત્યાગ શોધતા હોઈએ છીએ. પછી એક પાઘડીનો હવાલો છે, જો પહેલો છે, બરાબર. તો હવે અહીંયા એની પાઘડી કેટલી છે એ કેમ ખબર પડે, તો એની પણ આપણે ગણતરી કરીએ અને જોઈએ આપણે. તો સોનુના ભાગની પાઘડી કેટલી છે, તો કુલ ત્રીજો હવાલો જુઓ, પાઘડીનું મૂલ્યાંકન કેટલું નક્કી કરવામાં આવ્યું છે, 40,000. હમણાં જ આપણે જોયું નવું પ્રમાણ કેટલું હતું, 4:3:3, એટલે હવે જે આ સોનું આવે છે નવો ભાગીદાર, એનું પ્રમાણ કેટલું થાય, 3/10 થાય. આ શા માટે, તો કે અહીંયા આપણા એકમની પાઘડીની કિંમત કેટલી નક્કી થઈ છે, 40,000, એમાંથી સોનું આવે છે તો સોનુને કેટલી પાઘડી લેવાની છે, તો કે 40,000 3/10 ત્રીજો ભાગ, એટલે કે કેટલા આવશે, 12,000. આ સોનુને પાઘડી લાવવાની રકમ કેટલી થશે, 12,000. હવે જુઓ તમે કે અહીંયા હવે હવાલો પહેલો આપ્યો છે તમને, એની અંદર ઈ મૂડી તરીકે 80,000 લાવે છે અને પાઘડીની રકમ કેટલી લાવે છે, 7,200 રોકડા લાવે છે. અને અહીંયા જો પાઘડીની રકમ કુલ નક્કી કેટલી થઈ, 12,000, એમાંથી 7,200 રોકડા લાવે છે. તો એનો મતલબ એમ થયો ને કે 12,000 માંથી 7,200 રોકડા, એટલે 12,000 માંથી 7,200 બાદ કરી દઈએ તો 4,800 છે એ રોકડમાં પાઘડી લાવતો નથી. અને મેં જે તમને થિયરીમાં સમજાવ્યું છે કે પાઘડી અલગ અલગ રીતે લાવે, રોકડમાં લાવે, રોકડ સિવાય લાવે, ત્યારે કઈ નોંધો થાય છે આપણે, તો એ નોંધે જોઈ લઈએ આપણે જરા, બરાબર. તો જો રોકડમાં લાવે છે તો એ તો રોકડ ખાતે ઉધાર, પાઘડીના પ્રીમિયમ ખાતે જમા, એટલે રોકડ ખાતું આપણે તૈયાર કરશું અહીંયા રોકડ ખાતાની ઉધાર બાજુ, અને પાઘડીના પ્રીમિયમ એટલે ભાગીદારોને આપણે ત્યાગના પ્રમાણમાં આપી દેશું, બરાબર. એની બીજી આમ નોંધ, એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. તે જો કીધું ને મેં તમને કે આપણે ભાગીદારોને કયા પ્રમાણમાં આપશું, ત્યાગના પ્રમાણમાં, એટલા માટે થઈને જ આપણે ત્યાગનું પ્રમાણ શોધ્યું. અહીંયા ખાસ આ પાઘડીની વિભાજન એટલે કે વહેંચણી માટે ત્યાગનું પ્રમાણ જરૂરી છે. હવે ત્યાર પછી આપણે, હજી આ 4,800 રૂપિયા જે રોકડમાં લાવતા નથી એની આમનોંધ શું થાય, તો કોણ લાવ્યું 4,800 રૂપિયા, સોનું, બરાબર. રોકડા તો લાવી નથી એટલે એને મૂડીમાંથી કટ થાય, જો એની મૂડી તો ઓલરેડી આવી જ ગઈ છે આપણી પાસે. મૂડી ખાતાનો નિયમ છે, યાદ હોય તો, કે ભાગીદારને કોઈ પણ પ્રકારનો લાભ થતો હોય કે એને રકમ મળતી હોય તો એના ખાતે શું કરવાની, જમા. પણ એની પાસેથી કોઈ રકમ લેવાની થતી હોય તો ભાગીદારના મૂડી ખાતે શું આવે, ઉધાર. તો અહીંયા સોનું પાસેથી આપણે 4,800 રૂપિયા લેવાના છે, એટલે એના મૂડી ખાતે ઉધાર, અને પાઘડીની રકમ છે એ જૂના ભાગીદારોને જ આપવાની હોય, એટલે જૂના ભાગીદાર ખાતે જમા, એટલે કે આસ્થા અને આના ખાતે શું થશે, જમા, ત્યાગના પ્રમાણમાં. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રવેશની અંદર બાકીની બધી જ વસ્તુઓ છે એ સામાન્ય અને સરખી છે, વાર્ષિક હિસાબો જેવી છે, પરંતુ મહત્વના જે હવાલાઓ હોય છે એ 2 થી 3 જ હોય છે, અને એમાં ખાસ કરીને આ 2, એક ત્યાગનું પ્રમાણ શોધવાનું અને એક પાઘડીની ગણતરી કરવાની, બરાબર.
એ સિવાયના ડિફિકલ્ટ હવાલાઓ હોય તો આની અંદર એક બીજો હવાલો છે, એ તમને હું હારે સમજાવી દઉં. જમીન મકાનની કિંમત વાળો છે, બરાબર? તો એ જોઈ લઈએ આપણે. તો જો તમે હવાલો જુઓ તો જમીન મકાનની ચોપડે કિંમત એની બજાર કિંમત કરતાં 20% ઓછી છે. તો હવે જે રકમમાં આપી હોય ને એને ચોપડે કિંમત કહેવાય, ને હવાલામાં આપી હોય ને એને બજાર કિંમત કહેવાય. આટલું સામાન્ય આપણને ખબર જ હોય, છતાં કહી દો કોઈ ભૂલી ગયું હોય તો, બરાબર? કે જે પાકસલી આમ રકમ આપી છે એની ચોપડે કિંમત કહેવાય, અને જે હવાલામાં આપી છે એની બજાર કિંમત કહેવાય. તો અહીં જમીન મકાનની ચોપડે કિંમત એની બજાર કિંમત કરતાં 20% ઓછી છે, તો આપણે અહીંયા કિંમત ધારવી પડે. તો કેટલી કિંમત ધારશું? તો ધારો કે બજાર કિંમત કેટલી છે? 100, બરાબર? બજાર કિંમત કરતાં ચોપડે કિંમત 20% ઓછી કીધી છે, એટલે આપણે બજાર કિંમત ધારવી પડે. 100 થાય એ કેટલા ટકા ઓછી છે? 20%, એટલે 100 માંથી 20 બાદ કરીએ તો ચોપડે કિંમત કેટલી મળી આપણને? 80. હવે 80 રૂપિયા ચોપડે કિંમત હોય ત્યારે બજાર કિંમત 100, તો 40,000 ચોપડે કિંમત આપી છે ત્યારે આપણી બજાર કિંમત કેટલી? આવી રીતના ત્રિરાશી મૂકીએ અને સાદું સ્વરૂપ આપીએ એટલે આપણને બજાર કિંમત મળી ગઈ કેટલી? 50,000. જો આ હવાલાઓની ગણતરી પરીક્ષામાં બતાવવી પણ જરૂરી છે, બધી ન બતાવો પણ આમાં વિશિષ્ટ હવાલાઓની 2-3 ગણતરી બતાવવી જરૂરી છે. કારણ કે જયારે માર્ક્સનું માળખું તૈયાર કર્યું હોય ને ત્યારે આવી ગણતરી આના માટે પણ 1 માર્ક્સ હોય છે, એટલા માટે આપણે ટાઈમ હોય તો આવી ગણતરી કરી નાખવી, બરાબર? તો અહીંયા આપણને બજાર કિંમત મળી ગઈ 50,000. આની સિવાય એક એવા હવાલાઓ વિશિષ્ટ છે નહીં. તો આપણે ક્રમશઃ હવે પ્રથમ ખાતું, પુનઃ મૂલ્યાંકન ખાતું આપણે જોયું છે, ઉધાર અને જમા બે બાજુઓ હોય છે, બરાબર? આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું સૌ પ્રથમ તૈયાર કરીએ તો એક પછી એક હવાલા જોતા જઈએ. તો પહેલો હવાલો કયો લાગુ પડે છે આપણને? રોકાણો પર મળવાનું બાકી વ્યાજ, બરાબર? રોકાણો પર મળવાનું બાકી વ્યાજ કેટલું આપેલું છે આપણને? 2400 રૂપિયા. હવાલા નંબર 6, અહીંયા હવાલાઓની જ અસર આવશે. તો મળવાનું બાકી વ્યાજ એટલે આપણા માટે આવક થઈ. આવક થઈ એટલે કઈ બાજુ લેશે? પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. ત્યાર પછી જમીન મકાનનો હવાલો, જે હમણાં જ આપણે અહીંયા કર્યો. આપણને ચોપડે કિંમત કેટલી આપી હતી? 40,000, પણ બજાર કિંમત કરતાં કેટલી હતી? 20% ઓછી. તો એનો મતલબ એમ થયો ને કે 20% બજાર કિંમત વધુ હોય તો એની અંદર આપણે જોઈએ બજાર કિંમત કેટલી મળી આપણને? 50,000. એટલે હવાલાની મળી આપણને. તો 40,000 ચોપડે અને અહીંયા બજારમાં કેટલી મળી આપણને? 50. તો બેયનો વચ્ચેનો તફાવત કેટલો થયો? 10,000. એટલે કિંમતમાં વધારો, 10,000 આપણને લાભ થયો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. એ જ રીતે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ, છેલ્લો હવાલો. અગાઉથી ચૂકવેલ તો એ આપણી શું થઈ? આવક થઈ, બરાબર? અગાઉથી ચૂકવી દીધું છે એટલે આપણું લેણું જ રહે, બરાબર? તો એ કેટલી કિંમત છે? 4800. એટલે કઈ બાજુ આવશે? જમા બાજુ. જુઓ વિદ્યાર્થીઓ, હવે એક પણ એવો હવાલો નથી કે જેનાથી આપણી મિલકતની કિંમતમાં કે દેવાની કિંમતમાં વધારો થતો હોય, કે મિલકતની કિંમતમાં ઘટાડો કે વધારો, કે જેની બાબતથી અહીં આપણને ઉધાર બાજુ અસર આવે. તો હવે આપણે જમા બાજુ જે 3 રકમ છે, 2400, 10,000 અને 48 નો સરવાળો કરશો એટલે કેટલો મળશે આપણને? 17,200. 17,200 આપણે ઉધાર બાજુ લાવીએ છીએ એટલે બાકી એ કેટલી મળશે આપણને? 17,200 જ. મેં તમને કીધું હતું કે નફો છે એ તમારે જૂના પ્રમાણમાં જ એને જો આપણે અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતાની અંદર જે નફો આવ્યો એના જે આપણે ભાગ પાડ્યા છે એ ક્યાં લઈ જશું? મૂડીના ભાગીદારોના મૂડી ખાતે, અહીંયા, બરાબર? આવ્યા ને? જો અહીંયા આપણે ક્રમશઃ એક પછી એક ખાતું તૈયાર કરીએ છીએ, એ રીતના ગણતરી કરીએ છીએ, અને મેં તમને કીધું હતું કે એક સાથે પણ આપણે કરી શકીએ. તો ભાગીદારના મૂડી ખાતા, બરાબર? તો પહેલી વિગત કઈ આવશે? મૂડી. બાકી આગળ લાવ્યા, જો આપણને આપેલી જ છે, અને સોનું પણ લાવે છે એની મૂડી તરીકે કેટલા? 80,000 રોકડમાં, બરાબર? ત્યાર પછી પાઘડી આપણે બે આમ નોંધ જોઈ ગયા, બરાબર? જૂના ભાગીદાર ખાતે જમા આપવાની હતી, બે ગણતરી કરેલી હતી. સોનુની મૂડી ખાતે અહીંયા જો સોનુની મૂડી ખાતે આપણે કઈ બાજુ લઈ આવશું એ પાઘડી? પણ અહીંયા આપણે સોનું તો નામ આવે જ નહીં. શું આવશે? કોને કોને આપી? તો આસ્થાને આપી અને આહનાને આપી. કૌંસમાં આપણે મૂડી લખ્યું છે શા માટે? કે આપણને સમજાય કે આપણે આ શું છે, કઈ વિગત છે, એટલા માટે. તો 1600 રૂપિયા અને 3200 રૂપિયા જોવો એની જમા બાજુ અસર આપી છે આપણને. આસ્થામાં 1600, આહનામાં 3200, અને બાકીના જે 7200 રૂપિયા હતા એ તો રોકડમાં જ લાવ્યા હતા એટલે સીધી આપણે અહીંયા રકમ એની આપી દીધી. ત્યાર પછી તમને મૂડી બે આ બાજુ આપ્યું છે, કામદાર, વળતર, બરાબર, ભંડોળ.
કેટલો આપ્યું છે કામદાર વળતર ભંડોળ? 1600 રૂપિયા. બરાબર, તો 1600 રૂપિયા આપણે જૂના પ્રમાણમાં, મેં તમને કીધું હતું અનામતો એકત્રિત નફો બધી જ વસ્તુઓ આપણે જૂના પ્રમાણમાં જ આપવાનું હોય છે. માત્ર આપણે નફો જ્યારે લઈએ છીએ એ ત્યારનું પ્રમાણ ઉપયોગ કરવાનું હોય છે, આ ભૂલ કરતા નહીં. કામદાર વળતર ભંડોળ 1600 રૂપિયા આપણે સપ્રમાણ આપ્યા. ત્યાર પછી રોકાણગત ઘટ ભંડોળ આપ્યું છે 800, એના 400 રૂપિયા ભાગ પાડ્યા. બરાબર, અહીંયા આપણો જમા બાજુ હવે કોઈ વિગત બાકી રહેતી નથી. ત્યાર પછી એ જ રીતે અહીંયા રોકાણ, જો હવાલો કેટલામો હવાલો છે આપણો, કે અહીંયા 19200માં 5 નંબરનો હવાલો છે કે આહના રોકાણો 19200માં લઈ જાય છે અને પાક્કા સર્વે એમ કેટલી કિંમત આપેલી છે જોવો તો 20000. બરાબર, અને એટલે આપણને નુકસાન કેટલું થયું? 800 રૂપિયા નુકસાન થયું. પણ આપણને જો મૂડી દેવા બાજુ રોકાણ વધઘટ ભંડોળ કેટલું આપેલું છે, આપણને આપ્યું છે આપણને રોકાણ વધઘટ ભંડોળ કેટલું આપ્યું છે? 1600 રૂપિયા. તો હવે એ 1600 રૂપિયામાંથી આપણે 800 રૂપિયા બાદ કરી દઈએ, બરાબર, તો આપણું નુકસાન તો ભરપાઈ થઈ ગયું. હવે એ રોકાણો આપણે છે એ મિલકત લેણા બાજુ નવા પાકા સરિયમ દર્શાવવાના થશે નહીં. તો રોકાણ વધઘટ ભંડોળ છે એ આપણી પાસે કુલ 1600નું હતું, એમાંથી 800 રૂપિયા જો ભંડોળ 11મા ધોરણમાં મેં તમને સમજાવ્યું છે કે આવા કોઈ ભંડોળ હોય ને એ શા માટે આપણે ઊભા કર્યા હોય કે આ કોઈ આપણને નુકસાન જાય ને તો આપણે એને ભરપાઈ કરી શકીએ. તો એ 1600 હતા એમાંથી 800 રૂપિયા આપણે અહીંયા ભરપાઈ કરી લીધા. બીજા જે 800 વધ્યા એનો જો આપણે જમા બાજુ અહીં ભાગ પાડી દીધા છે. બરાબર, વધે તો કામદાર ભાગીદારોને આપવાનું, નહીં તો કાંઈ નહીં. બરાબર, ત્યાર પછી આપણે જાહેરાત ઝુંબેશ ખર્ચ આપણને આપેલો છે 3200 રૂપિયા. જુઓ સપ્રમાણમાં જેમ એકના પ્રમાણમાં ભાગ પાડેલું છે, નફા નુકસાન ખાતાની બાકી આપેલી છે 4000, એના આપણે ભાગ પાડ્યા છે. બરાબર, હવે કોઈ એવી વિગત કે હવાલો બાકી રહેતો નથી કે જે આપણે અહીંયા મૂડી ખાતાને અસર કરતો હોય. તો હવે આપણે ક્રમશઃ એની બાકીઓ કાઢીએ. તો સોનુના કેટલી થશે? 80000. આ ત્રણેય રકમનો સરવાળો કરશો એટલે કેટલા આવશે? 66200. 80000 અહીંયા લઈ આવશું, એમાંથી સોનુના ખાતે ઉધાર 2 રકમ છે એટલે એની આકર બાકી કેટલી મળે છે આપણને? 75200. એ જ રીતના આહના 66200માંથી ક્રમશઃ આટલી રકમ બાદ કરી એટલે એની આખર બાકી કેટલી મળે છે? 39200. અને એ જ રીતે આસ્થાની આખરની બાકી કેટલી મળે છે આપણને? 82000. આ જે આખર બાકી મળી છે એની આખરની મૂડી છે. ક્યાં લઈ જશું આપણે એને? પાક્કા સરવૈયામાં. પણ પાક્કું સરવૈયું જોતા પહેલા આપણે હજી રોકડ ખાતું જોવાનું બાકી છે. તો રોકડ ખાતાની અંદર કઈ બાબતો છે? તો સૌ પ્રથમ એની શરૂઆતની બાકી, બાકી આગળ લેવા મિલકત લેણા બાજુ આપેલા છે જો 16000. પછી બીજી કઈ વિગત આવે છે? તો સોનું મૂડી તરીકે 80000 રોકડા લેવા પેલો હવાલો છે. બરાબર, તો સોનુના મૂડી ખાતે 80000 અને એની સાથે જ હવાલામાં આપ્યું છે કે 7200 સોનું પાઘડી તરીકે રોકડા લાવે છે. તો જો ધંધા જે બધું આવે છે ને રોકડ ખાતું, આપણો માલ મિલકતનો નિયમ યાદ છે ને, આવે એ ઉધાર, તો રોકડ આપણી મિલકત છે તો આવે એ ઉધાર, 7200 રોકડમાં લાવે છે. તો બધી વસ્તુઓ આપણે રોકડ ખાતાની કઈ બાજુ નોંધ કરશું? ઉધાર બાજુ. રોકડ ખાતું બનાવવું ફરજિયાત છે, ભલે એક વિગત આવતી હોય તો, ક્યારેક કદાચ નો વિગત આવે ને તો ખાલી મૂકી દેવાનું, પણ બનાવવું જરૂરી છે. જમા બાજુ કોઈ ભાગીદાર કશો ઉપાડ કરતા નથી, કઈ ચૂકવણું છે નહીં એટલે કોઈ વિગત આવતી નથી. તો ઉધાર બાજુનો સરવાળો 1,03,200 એ જ આપણે જમા બાજુ લઈ જાય છે અને આખર બાકી કેટલી બને છે? 1,03,200. આ 1,03,200 આપણે ક્યાં લઈ જશું? તો કે પાક્કા સરવૈયામાં મિલકત લેણા બાજુ. હવે આપણે નવું સુધારેલું પાક્કું સરવૈયું જોઈએ. બરાબર, રોજનું પ્રવેશ બાદનું પાક્કું સરવૈયું, જો રકમ આપી છે ને એ પાક્કું સરવૈયું જ છે, પણ એ પ્રવેશ પહેલાનું પાક્કું સરવૈયું છે અને હવે આ જે ફેરફારો થયા ને એ પછીનું પાક્કું સરવૈયું છે. બરાબર, તો આપણે પાક્કા સરવૈયાની અંદર હવે સૌ પ્રથમ શું લખશું? તો કે મૂડી, જે આપણને મૂડી ખાતામાં મળી છે. બરાબર, ત્રણેયની મળી ને આપણને 82000 આ રીતે અંદર જ લખવાની છે અને પછી એનો સરવાળો કરીને ટોટલ 12 લાવવાનું છે. પછી જો પ્રોવિડન્ટ ફંડ આપ્યું છે મૂડી દેવા બાજુ, એમાં કોઈ પણ પ્રકારનો હવાલોથી કોઈ ફેરફાર નથી એટલે ત્યાંથી એમને બેઠે બેઠું અહીંયા મૂકી દેશું. ઘલખાદ અનામત આપણને દેવાદારો જ નથી એટલે ઘલખાદ અનામતનો બીજો કોઈ હવાલો કરવાનો નથી એટલે સીધી ઘલખાદ અનામત ક્યાં લઈ લેશું આપણે? અહીંયા મૂડી દેવા બાજુ. લેણદારોની અંદર હવાલો આપેલો છે આપણને. લેણદારોમાં શું કીધું છે આપણને? કે લેણદારોએ લખેલી દેવી હુંડી 2000 સ્વીકારેલ જે ચોપડે નોંધે નથી.
બરાબર, લેણદારોએ સ્વીકારી એટલે લેણદારો એટલા ઘટે તો કુલ લેણદારો કેટલા આપ્યા છે આપણને? 12,000, બરાબર. એમાંથી આપણે 2,000 દેવી ઊંડીને ચૂકવી દીધા તો કેટલા આવશે? 10,000. તો હવે દેવી ઊંડી સ્વીકારી એટલે આપણે દેવી ઊંડીમાં વધારો થાય કે નહીં? તો અહીંયા દેવી ઊંડી કેટલી આપી દીધી આપણને? 6,000. જો રકમ જોતા જાજો. તો એની અંદર આપણે 2,000 જે સ્વીકારી ઊંડી એટલે હવે કુલ કેટલી ઊંડીની રકમ થઈ? 8,000, બરાબર. પછી કામદાર વળતર દાવાની જોગવાઈ આપણે સ્વીકારેલી છે, મંજૂર કર્યો 4 નંબરનો હવાલો. આપણી પાસે જે રકમ છે એમાંથી આપણે 3,200 રૂપિયાનો દાવો મંજૂર કર્યો છે અને આપણી પાસે કુલ અનામત હતી કેટલી આપણી પાસે, બરાબર, જો રકમ આપી હતી આપણને, એમાંથી 4,800 રૂપિયા હતા, એમાંથી 3,200નો દાવો મંજૂર કર્યો એટલે 1,600 રૂપિયા વધ્યા હતા. એ આપણે યાદ હોય તો ઓલા ભાગીદારના મૂડી ખાતામાં 800 રૂપિયા આપ્યા હતા, બરાબર. તો અહીંયા 3,200નો દાવો મંજૂર કર્યો. હવે આપણે મિલકત લેવા બાજુ જઈએ તો પહેલેથી મિલકત લેતા જઈએ તો જમીન મકાનની કિંમત આપણે ગણતરી કરી હતી અને બજાર કિંમત કેટલી આવી હતી? 50,000. પછી યંત્રોમાં કોઈ ફેરફાર કીધો નથી એટલે એ કેટલો છે? 32,000. દેવાદારો કેટલા છે? 25,000. કોઈ પણ પ્રકારની રકમ આપણને આપેલી નથી. ત્યાર પછી સ્ટોક, બરાબર, તો સ્ટોક 14,400. કોઈ એમાં હવાલો છે નહીં. રોકડ ખાતાની બાકી મળી ને આપણને 1,03,200. રોકાણો પર મળવાનું બાકી વ્યાજ કેટલું છે? 2,400 રૂપિયા. યાદ હોય તો પુનઃમૂલ્યાંકન ખાતામાં આવ્યું હતું, એ હવાલો હતો, બરાબર. એટલે હવાલો છે એટલે એની બીજી અસર મેં તમને આગળ શીખડાવ્યું હતું, બરાબર, કે હવાલાની બે અસર આવે, એક આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં આપી, બીજી અહીંયા આપી. એ જ રીતે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમની આપણે બીજી અસર આપીએ છીએ, 4,800 રૂપિયા. બંનેની અસર પુનઃમૂલ્યાંકન ખાતામાં આવેલી છે. હવે બંને બાજુ સરવાળો કરીએ તો આપણને કેવો મળશે? બે બાજુ સરવાળો સરખો મળશે, બરાબર. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલાની ગણતરી કરી, હવે આની પછી તમે ક્રમશઃ જોશો તો આ જ પ્રમાણે ગણતરી કરવાની છે. તો હવે આની પછીના ભાગમાં આપણે બીજી વસ્તુઓ જોઈશું. ઓકે, થેન્ક યુ.